સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. દર્શન તારી સાથે હદ થાય છે. હવે કહ્યું તું બાને કે ઉતાવળ નહીં કરતા, પણ સમજે નહીં. એટલે આપણામાં ઉતાવળની ક્યાં વાત આવી? તમારે જે પણ કઈ પૂછવું હતું એ બધું કરીને પૂછી તો લીધું. અરે તોય પણ અમારે કરીને કઈ પૂછવાનું તો ના પૂછે. પુરુષોની વાતમાં વચ્ચે નહીં પડવાનું તારે. હવે બોલ. કમાલ છે યાર, તમે પાછા ચાલુ થઈ ગયા, પાછી ગાડી આડે પાડે ચડી ગઈ. હું કહું છું કે આ એ સપના છે જ નહીં. વિજય કોઈ સપનાને ઓળખતો જ નથી. અરે સપનાને શું, વિજય કોઈના પ્રેમમાં જ નથી. તો લગ્ન માટે પ્રેમ હોવો જરૂરી નથી. શું છે કે આપણે લોકો હા પડીએ પછી એ લોકો પ્રેમ તો લગ્ન પછી પણ કરી શકે ને. દાદાજી એમાં મોટાને પૂછવાનું કે નહીં? અરે બેટા, પણ વિજય ભાનમાં આવે પછી પૂછી લેતા વાર કેટલી. અને જો આપણે આજે માત્ર દીવા મુકાવવાની જ વિધિ કરી રહ્યા છીએ. વિવાહ લગ્ન આવું બધું કાઈ નથી કરતા બેટા. એલા પણ વહુ તરીકે સ્વીકાર્યા પછી દીવા મુકાવવાની વાત થાય ને કોડી? દીવા તો ઘરનું કોઈ માણસ મૂકી શકે. ધેટ્સ ઇટ, ધેટ્સ ઇટ. ઘરનું કોઈ માણસ તો એ ઘરની થઈ જશે કે નહીં? અરે પણ વિજય સપનાના પ્રેમમાં હોય એવા સમીરને કે એવું જરૂરી થોડું છે. અને વિજય કઈ સમીર જેવો નથી. એ ના દાદાજી, વિજય મારાથી કોઈ દિવસ કાંઈ છુપાવતો નથી. અચ્છા અચ્છા, એટલે વિજય કોઈના પ્રેમમાં નહોતો એને તને કહેલું? હા. અરે પણ એવું ના બને કે વિજય ખરેખર આ સપનાના પ્રેમમાં હોય. એ સિવાય લોકો રોજ કેવી રીતે મળે? ધાર કે આપણે બેંકમાં મળે, બરોબર છે. હવે બેંકમાં વિજય પોતે જાતે જ જવાની શું જરૂર? પૈસા ભરવા હોય કે લેવા હોય તો મહેતાજીને પણ મોકલી શકે. પણ વિજય જાતે જાય એને મળવા બેંકમાં રોજ. એ શું બતાવે છે? That's a point. That's a point. Two point. Papa, તમે કઈ point? અરે જો તારે ખાતરી કરવી હોય ને કે બંને જણા પ્રેમમાં છે કે નહીં તો તું ખાતરી કરી લેજે. બાકી આવતી દિવાળી સુધી હું રાહ જોવા તૈયાર નથી. અને એ આ વિજય ભાનમાં આવે એટલે પછી જોયું જ છે ભાઈ સાહેબ. પણ આ તો એક કામ કરજે, તું જ ખાતરી કરી લેજે. બેસ. અરે હવે મારે આ ખાતરી કરવી કેવી રીતે? હું તને બતાવું. શું એવી કોઈ વાત આપણે પૂછવાની જે માત્ર આપણે જાણતા હોઈએ? એવી વાત આપણે સપનાને પૂછીએ ને કે તો ખાતરી થાય કે નહીં? એવી કઈ વાત છે? જો ભાઈ મેં દિશા બતાવી, ભાઈ એ દિશામાં ચાલવાનું તારું કામ. અંદર આવ. અરે રશ્મિ બહુ જો તો ખરી કેવી સરસ લાગે છે મારી દીકરી. અરે હા હા, બેસ બેસ. આવ જાવ તો જઈને ચાંદીના દીવા લઈ આવો. એક મિનિટ જો જરા મારી વાત સાંભળો. એક મિનિટ નહીં, બસ હવે વચ્ચે બોલીને કોઈ અપશુકન નહીં કરતા. ચલો એક સવાલ પૂછવામાં કોઈ અપશુકન નથી થતા. સપના મને એક વાતનો જવાબ આપ. તું કોઈ એવી વાત કે વિજય માટે જે અમારા સિવાય ફેમિલી મેમ્બર્સ સિવાય કોઈ જાણતું નથી. જો તું એવી કોઈ વાત જણાવશે અમને તો જ એમ માનીશ કે તું વિજયની સપના છે. વાત? હા, એટલે કે એવી કોઈ નિશાની કે જે માત્ર અમને લોકોને ખબર હોય. માત્ર મમ્મી અને દાદીમાને ખબર હોય એવી એક નિશાનીની મને ખબર છે. અરે બેટા તો કઈ નાખને જલ્દી. ના મને શરમ આવે છે. શરમ શાને બેટા, કઈ નાખ જે હોય તે. ના મારાથી નહીં કહેવાય. અરે બેટા કહી દે, તને મારા સોગન છે. હા, વિજયને શરીર પર ડાબા ખભાની નીચે એક નાનકડું સરખું લાખું છે. તું સાચી શકતો? હાયલા, ધેટ મીન્સ આ લોકો આટલા બધા આગળ વધી ગયા? દાદીમા મને કઈ નથી થયું. આ તો ગઈકાલે રાતના ઉજાગરાના લીધે હું થાકી ગઈ છું. અરે બેટા કઈ કહેવાની જરૂર નથી, અમને કઈ વાંધો નથી. એટલે આ લગન પહેલા